ગાથા છે. જોકે તેમ છતાં પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. જોકે ભારતે આજના દિવસની ઉજવણી અનોખી રીતે કરી ના પાકને કડક સંદેશ આપ્યો છે. પરંતુ આ વચ્ચે કંઈક એવું થયું છે જે હજુ સુધી સામે આવ્યું નથી. ભારતીય સેનાએ જવાનોની શહીદીના બદલા માટે એવું કંઈક કર્યું જેના માત્ર સંકેત જ મળી રહ્યા છે. ત્યારે શું છે સર્જિકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠ પર ના પાકને કડક સંદેશ, જોઈએ અહેવાલમાં. જવાનોની શહીદનો લેવાયો બદલો, પાકિસ્તાનને ભણાવ્યો પાઠ. આજના દિવસે જ 2 વર્ષ પહેલા ભારતીય સેનાએ નાપાક પાકિસ્તાનને તેની ઓકાત બતાવી હતી. આજના દિવસે જ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો હતો. અને આજના દિવસે જવાનોની શહીદીનો બદલો લેવાયો હતો. ઉરી હુમલા બાદ ભારતીય જવાનોએ 29 સપ્ટેમ્બર 2016માં નાપાક પાકિસ્તાનને તેની ઓકાત બતાવી હતી, જેના આજે 2 વર્ષ પૂરા થતા સમગ્ર દેશમાં તેની વર્ષગાંઠ મનાવાય. તો સાથે સાથે નાપાક પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશો પણ અપાયો. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે તો પાકિસ્તાનને ધમકી પણ આપી છે, જો પાકિસ્તાન નહીં સુધરે તો ભારત તેને ઠેકાણે લાવશે. સર્જિકલ સ્ટ્રાઇકના 2 વર્ષ પૂરા થયા છે અને તેનું જશ્ન મનાવી રહ્યા છે, કારણ કે અમે ભારતના લોકોને બતાવવા માંગીએ છીએ કે કેવા પ્રકારના બલિદાન ભારતીય સેના કરે છે. 2 યર્સ ઓફ સર્જિકલ સ્ટ્રાઇક, વી આર સેલિબ્રેટિંગ ઇટ બીકોઝ વી વોન્ટ ટુ ટેલ ધ પીપલ ઓફ ઇન્ડિયા ધ કાઇન્ડ ઓફ સેક્રિફાઈસ એન્ડ વેલર વિચ ધ ઇન્ડિયન આર્મી શોઝ. હવે એક નજર આ 2 તસવીર પર પણ કરી જુઓ. પહેલી તસવીર ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની છે અને બીજી તસવીર સર્જિકલ સ્ટ્રાઇક પછી પણ નફટ પાકિસ્તાનની કરતૂતની છે, જેમાં તેને જવાનની હત્યા કરી તેના મૃતદેહ સાથે બર્બરતા આચરી હતી. થોડા દિવસ પહેલા પાકિસ્તાને આ કાયરતાભરી હરકત કરી હતી, પરંતુ પાકિસ્તાનની આ હરકત પછી એવું કંઈક થયું કે જેણે તેની ઓકાત બતાવી દીધી. ભારત એવી કોઈ કાર્યવાહી કરી કે જેનાથી પાકિસ્તાન પોતાના પાલતુ આતંકીઓને પ્રશિક્ષણ આપતા અને સીમા પાર મોકલવાથી પણ થરથર કાપશે. ગૃહમંત્રી રાજનાથ સિંહનું આ નિવેદન પણ કોઈ મોટી કાર્યવાહી થયાની અનુભૂતિ કરાવે છે. कुछ हुआ है मैं बताऊंगा नहीं, क्योंकि बताया भी नहीं. हुआ है, ठीक ठाक हुआ है, विश्वास रखना बहुत ठीक ठाक हुआ है. 2-3 दिन पहले मालूम होगा कुछ लोगों को, जरूर मालूम है हुआ है, और आगे भी देखिएगा क्या होगा. રાજનાથ સિંહના નિવેદન પરથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે જવાનોની શહીદીનો બદલો લેવાયો છે. બીજી તરફ યુએન મહાસભામાં પણ જમ્મુ કાશ્મીર પોલીસના 3 જવાનોની હત્યાનો મુદ્દો ઉઠ્યો. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની કપટ નીતિ પર સવાલો પણ ઉઠાવ્યા, સાથે જ એવું પણ કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે હંમેશા વાર્તાલાપ માટે આગળ આવ્યું છે, પરંતુ વાતચીત શરૂ થતા પહેલા જ પાકિસ્તાન પોતાની હેસિયત બતાવી દે છે, જેથી આ વાર્તાલાપનો મુદ્દો ત્યાં જ અટકી જાય છે. પાકિસ્તાન મેં નઈ સરકાર આને કે બાદ વહાં કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન ને પ્રધાનમંત્રી મોદી કો પત્ર લિખ કર યે ઈચ્છા જતાઈ કે ન્યૂયોર્ક મેં દોનો દેશો કે વિદેશ મંત્રીઓ કી અગર મુલાકાત હો જાય તો અચ્છા હોગા. હમને ઉનકા પ્રસ્તાવ મંજૂર કિયા, લેકિન ચંદ ઘંટો બાદ યે ખબર આઈ કે જમ્મુ ઓર કશ્મીર પુલિસ કે 3 જવાનો કા પહેલે અપહરણ કિયા ઓર બાદ મે ઉને માર કર ફેંક દિયા. ક્યા યે હરકતે બાતચીત કી નિયત કો દર્શાતી હૈ ઓર ક્યા એસે વાતાવરણ મે મુલાકાત હો સકતી હૈ ઓર ક્યા મુલાકાત હોની ચાહીએ. પા
પાકિસ્તાન ચારે તરફથી ઘેરાઈ ગયું છે, પોતાની કરણી પોતે જ ભોગવી રહ્યું છે. તો ભારતે પણ પોતાના જવાનોની શહીદીનો બદલો લઈ લીધો છે. પરંતુ ભારતે એવું શું કર્યું જેનાથી પાકિસ્તાન અને તેના પાલતુઓ ઠેકાણે આવી ગયા છે? તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.